નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 13 શરૂઆત કરીએ. સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે. આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો. તો પદ્યના સાહિત્ય પ્રકારો જોઈએ તો પ્રભાતિયા, ચાબખા, કાફી, ગરબા, છપ્પા, ફાગુ વગેરે છે. આગળ પ્રશ્ન નંબર 2. શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઇટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો. તો તમારે ગૂગલ ઉપર આ વેબસાઇટો સર્ચ મારવાની ને એમાં કઈ કઈ ગઝલો આવે છે જોવાની. તો મેં અહીંયા એક ગઝલ લખી છે, આની વેબસાઇટ સર્ચ મારી અને એક ગઝલ તમને અહીંયા લખીને બતાવી છે. તો એ ગઝલ છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. તો આ ગઝલ ભાઈ આ વેબસાઇટમાં છે. એ રીતે તમારે બધી વેબસાઇટ સર્ચ મારી તમને જે ગઝલ ગમે અહીંયા લખવાની છે. આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 3. કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ગઝલ વિશે તમે શું જાણો છો? તો ગઝલ એ એક પદ્ય સાહિત્યનો પ્રકાર છે. તે મુખ્યત્વે હિન્દી અને ઉર્દુમાં લખાય છે. ગઝલ સૂફીઓનું ભક્તિ સંગીત ગણાય છે. તમે જે જાણતા હોય તમારે અહીંયા લખવાનું છે. પ્રશ્ન નંબર 2 છે, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો નવી શરૂઆત બાબતે કવિ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો કવિ પોતાની જાતને અંદરથી સ્વચ્છ અને સુંદર કરવાની કહે છે. આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે તે સવાઈ કરીને એ નજરાણું આપવાની વાત કરે છે. પ્રશ્ન નંબર 4. આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો. અહીંયા પહેલો શબ્દ છે વખત. વખત એટલે સમય. અને એનું વાક્ય છે, આ ભાઈ સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય. તો આપણે બીજું વાક્ય જોઈશું, આ વખતે તું બહુ મોડો પડ્યો. આગળ જોઈએ જાત. જાત એટલે આપણે પોતે. તો આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ તો એવું બીજું વાક્ય બનશે, આપણે આપણી જાતને અંદરથી સ્વચ્છ અને સુંદર કરવી જોઈએ. હવે શબ્દ છે સોગાત. સોગાત એટલે ભેટ. તો એના વિશે એક વાક્ય આપેલું છે, એકલવ્યને ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી. તો આપણે બીજું વાક્ય બનાવીશું, મહેશને જન્મદિવસે ઘણી બધી સોગાત મળી. સોગાત એટલે ભેટ મળી. માત. માત એટલે હરાવવું. સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી. બીજું વાક્ય આપણે લખીશું, સિંહ અને મગર વચ્ચેના યુદ્ધમાં સિંહે મગરને માત આપી. તો આવા કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરોધી શબ્દો ભેગા થઈ ગયા છે, તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો. તો અહીંયાથી આપણે સમાનાર્થી શબ્દોની જોડ બનાવીશું. તો દોસ્ત, તો મિત્ર, વખત, તો સમય, જગત, તો દુનિયા. હવે વિરુદ્ધાર્થી શબ્દોની જોડ બનાવી હશે તો ખુશ, તો નાખુશ, બહાર, તો અંદર, સુખ, તો દુઃખ, આરંભ, તો અંત. તો આમાંથી એ રીતે આપણે જોડ બનાવવાની છે. પ્રશ્ન નંબર 6. નીચેની કહેવતનો અર્થ સમજાવો. કહેવત આપી છે, હિંમતે મરદા તો મદદે ખુદા. તો આપણે આપણી જાત પર એટલો ભરોસો રાખવો જોઈએ કે ક્યારેય કોઈની સામે નમવું ન પડે. હિંમતથી ક્યારેય હારી ન જવું જોઈએ. હિંમત રાખીશું તો ગમે તેટલી મુશ્કેલી આવશે તો પણ તેમાંથી ઉગરી જઈશું. એટલે કે બીજાને પર આધાર રાખ્યા સિવાય પોતાની જાત પર આધાર રાખવાનો તો ભગવાન પણ એમાં મદદ કરે. પ્રશ્ન નંબર 7. નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ લખો. પહેલું છે, દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. તો એની કાવ્ય પંક્તિ જોઈએ તો, હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખત દુઃખોને માત કરીએ. બીજું છે, આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. તો એની કાવ્ય પંક્તિ છે, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ. પ્રશ્ન નંબર 8 છે, શબ્દકોષના ક્રમમાં કઈ જોડકું સાચું છે? તો અહીંયા શરણાઈનો સ પહેલો આવે એટલે શરૂઆતવાળું, પછી સ આરે આવે એટલે સાદો શબ્દ લેવાનો સ વાયુ, પછી સુંદર, પછી સોગાત. આપણે બારાક્ષરી જેમ જેમ જોતા જઈએ સ ઉપરની એટલે આપણને ખબર પડશે કે કયો શબ્દ પાછળ આવે. પછી સોગાત આવશે, પછી સૌથી અને સ્વચ્છ. તો આ જોડકું સાચું છે. તો આ પાઠનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.